નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મહાપ્રસાદ, એટલે કે સૂજીનો શીરો. આ શીરો જનરલી મહાપ્રસાદ સ્વરૂપે, એટલે કે સત્યનારાયણ ભગવાનની કથામાં બનતો હોય છે. તેમજ કોઈ ગેસ્ટ આવે તો પણ ફટાફટ આ શીરો બનાવીને સર્વ કરી શકાય છે. તો ચાલો બનાવીએ મહાપ્રસાદ, એટલે કે સૂજીનો શીરો. શીરો બનાવવા માટે સૌ પ્રથમ આપણે દૂધ ગરમ થવા મૂકી દઈશું. દૂધના ઓપ્શનમાં પાણી પણ લઈ શકાય, પરંતુ જનરલી જે મહાપ્રસાદનો શીરો બનાવવામાં આવે છે તેમાં દૂધ જ યુઝ થાય છે. મેં અહીંયા મેઝરિંગ કપ મુજબ અડધો કપ સૂજી લીધી છે, જે 100 ml છે, માટે હું 300 ml મિલ્ક લઉં છું. સૂજી બનાવવા માટે દૂધ હંમેશા ગરમ કરીને જ એડ કરું, જેનાથી શીરો સરસ છૂટો છૂટો બને છે અને શીરામાં ચીકાશ રહેતી નથી. દૂધ ગરમ થાય ત્યાં સુધી મોટા બર્નર પર આપણે સૂજી શેકી લઈએ. કમ્પેરિટિવલી મહાપ્રસાદમાં ઘી પણ વધુ યુઝ થાય છે. એક વાટકી સૂજી હોય તો સામે એક વાટકી ઘી યુઝ થાય છે. મેં અહીંયા કુલ 5 ટેબલ સ્પૂન, એટલે કે 75 ml ઘી લીધું છે. ઘી હળવું ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે કાજુ એડ કરીશું. આ કાજુને ઘી સાથે હળવા એવા શેકી લઈશું. કાજુને હલકા ઘીમાં શેકીને શીરામાં યુઝ કરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. કાજુ હળવા બદામી રંગના થઈ ગયા છે, તો આ કાજુને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આ ગરમ ઘીમાં એડ કરીશું સૂજી. મેં અહીંયા કુલ મેઝરિંગ કપ મુજબ અડધો કપ, એટલે કે 70 ગ્રામ જેટલી સૂજી લીધેલ છે. શીરો બનાવતી વખતે સૂજી વ્યવસ્થિત શેકાય એ ખૂબ જ મહત્વનું છે. જો સૂજી વ્યવસ્થિત શેકાય નહીં તો શીરામાં સેજ ચીકાશ રહી જાય છે. આ શીરો બનાવવા માટે આપણે જે સૂજી ચૂઝ કરીએ એ સેજ મોટી કણીવાળી દાણેદાર ચૂઝ કરવાની છે, જેનાથી શીરો સરસ છૂટો છૂટો બને છે. કન્ટિન્યુઅસલી હલાવીને આ સૂજી શેકવાની છે. કલર થોડો ચેન્જ થાય તેમજ સરસ સુગંધ આવે ત્યાં સુધી આ સૂજી આપણે શેકીશું. મેં અહીંયા 5 ટેબલ સ્પૂન, એટલે કે 75 ml જેટલું ઘી લીધેલ છે. થોડું ઓછું ઘી લઈને પણ આ શીરો બનાવી શકાય. સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને જ આપણે આ સૂજી શેકવાની છે. થોડી જ મિનિટોમાં તો આપણી સૂજી સરસ ફ્લફી થઈ ગઈ છે. આપણી સૂજીમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવે છે, તેમજ સૂજીમાં સેજ કલર પણ બદલતો દેખાય છે. તો હવે આપણે એડ કરીશું મિલ્ક. બધું જ મિલ્ક સાથે નહીં એડ કરતા, આ રીતે મિક્સ કરતું જવાનું અને થોડું થોડું મિલ્ક એડ કરતું જવાનું છે. મિલ્ક સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એડ કરીશું ખાંડ. ખાંડ પણ મેં અહીંયા અડધો કપ લીધેલ છે. ફટાફટ મિક્સ કરીએ જેથી ખાંડ સારી રીતે સૂજી સાથે મેલ્ટ થઈ જાય. જ્યાં સુધી આપણે એડ કરેલું બધું જ મિલ્ક બળી જાય, તેમજ આપણે એડ કરેલું ઘી સાઈડ પર દેખાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી ચલાવીને કૂક કરવાનું છે. આપણે એડ કરેલું મિલ્ક બળી ગયું છે, તેમજ સાઈડ પર ઘી છૂટું પડતું જોઈ શકાય છે, તો આપણે એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ, તેમજ ચપટી એલચી પાવડર. આપણે એડ કરેલ કિસમિસ તેમજ એલચી પાવડર સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. તો તૈયાર છે આપણો મહાપ્રસાદ, એટલે કે પ્રસાદનો શીરો. આ પ્રસાદને સર્વિંગ બાઉલમાં લઈ અને મનપસંદ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, તમે પણ આ રીતે ટ્રાય કરજો મહાપ્રસાદ, એટલે કે સૂજીનો શીરો. અને આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. મારી રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.